પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પીપળ અને કંબોઈ ખાતે 2020-22 અંતર્ગત મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લા પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ચાણસ્મા તાલુકાના પીપળ અને કંબોઈ ગામે યોજાયો. પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ અભિયાનમાં લોકોની જવાબદારી દ્વારા આર્થિક સહયોગ કરી આપણા જ ગામના બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા અને કટિબદ્ધ થવું પડશે. આંગણવાડીની ભૌતિક સુવિધાઓ સાથે મકાન પણ બનાવી આપવામાં આવ્યા છે. તેમજ આપણા બાળકોને નિયમિત આંગણવાડી મોકલી તેનું સારી રીતે ઘડતર થાય સારું વાલીઓએ સહયોગ કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી કે પારેખે જણાવ્યું કે આપણા બાળકોને સ્વચ્છતાનું મહત્વ અને બહારનું ખાદ્ય ખોરાક જેવા ખુલ્લા ખોરાક ફળ ફૂડ ખવડાવવા વાલીઓને અનુરોધ કર્યા. રાજ્યના બાળકોની માતા કિશોરીઓ પોષણયુક્ત બને તે માટે સરકાર ઝુંબેશ ઉપાડી છે, તેમાં સરકાર આપવા મીઠી ટકોર કરી હતી. કાર્યક્રમમાં મહાનુભાવ હસ્તે અન્નપાશન વિધિ પાલકદાતાઓનું સન્માનની સાથે સાથે બાલ તંદુરસ્તીની વાનગીની હરીફાઈમાં નંબર મળે સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. તેમજ શાળાના બાળકો દ્વારા પોષણ અદાલત સ્વાગત ગીતો જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. તેમજ બેટી બચાવો શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંગઠનના મુકેશ જે પટેલ, ચાણસ્મા ચંદુભાઈ પટેલ, દાદુજી ચાવડા, ઉપેન્દ્રભાઈ, જિલ્લા રજિસ્ટ્રાર સુનિલભાઈ ચૌધરી, લાયઝન અધિકારી જેપી મોદી, તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા, મનરેગા અધિકારી જ્યોતિબેન પટેલ, IDCS શાખાના અધિકારીઓ, આરોગ્ય સ્ટાફ, આંગણવાડીના સરપંચો, જિલ્લા તેમજ તાલુકા ડેલિગેટ અને તાલુકા તલાટીઓ, ગ્રામજનો તેમજ બાળકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કમલેશ પટેલનો રિપોર્ટ, પાટણ.